કઈ રીતના નિર્માણ થાય છે આ જટિલ જીવાણુઓનું એના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે પ્રોટીનનો મોનોમર કયો છે તો કે એમિનો એસિડ કાર્બોદિત નો મોનોમર સોરી માં મોનોસેકેરાઇટ્સ પોલીસેકેરાઈડ ડાયસેકેરાઇટ્સ અને એવી જ રીતે જે લિપિડ છે એનો મોનોમર છે ગ્લિસરોલ અને ફેટી તો આ બધા જે સરળ પદાર્થો છે એટલે કે જે મોનોમર છે એમાંથી જટિલ પદાર્થ એટલે કે પ્રોટીન લિપિડ કાર્બોદિત પોલિસેકેરેટ્સ અને ન્યુક્લિક એસિડ તો આવી રીતના સરળ પદાર્થમાંથી જટિલ પદાર્થનું નિર્માણ થતું હોય છે અને એવી જ રીતે જટિલ પદાર્થનું તૂટીને અથવા વિખંડન થઈને સરળ પદાર્થમાં રૂપાંતર થતું હોય છે તો કહેવાનો મતલબ એ છે કે આજનો જે ટોપિક છે શરીર ઘટકોની ગતિક અવસ્થા ચયા પચયની સંકલ્પના તો ક્વેશ્ચન આવી રીતના પૂછાય કે ચયાપચયિક ક્રિયાઓ કોને કહે છે ચયાપચયિક ક્રિયાઓ કોને કહે છે અને તેની અગત્યતા તો મિત્રો આવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે પૂછાય ક્રિયાઓ કોને કહે છે અને તેની અગત્યતા સૌ પ્રથમ આપણે વાત કરીએ દરેક સજીવ જે કોષ નો બનેલો છે સજીવની વાત કરીએ તો બેક્ટેરિયલ કોષ એટલે કે બેક્ટેરિયા જે એક કોષી છે બરાબર પ્રજીવ જેની અંદર એક કોશી અથવા તો પેશી સ્તરીય આયોજન જોવા મળે છે અથવા વનસ્પતિ હોય કે પ્રાણી હોય એટલે કે કક્ષાના સજીવ હોય અથવા તો ઉચ્ચ કક્ષાના બહુ સજીવો હોય દરેક સજીવ કાર્બનિક રસાયણોના બનેલા છે દરેક સજીવની અંદર હજારો કાર્બનિક રસાયણો જોવા મળે છે જે ને આપણે જૈવ અણુ તરીકે ઓળખીએ છીએ જૈવ અણુ એટલે એક શબ્દમાં કેવું હોય તો કાર્બનિક રસાયણ તો અહીંયા દરેક સજીવ છે એ બનેલું હોય છે અને આ જે જૈવ અણુ છે એની માત્રા એનું જે પ્રમાણ છે એ દરેક સજીવની અંદર નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે અને આ જે સાંદ્રતામાં જોવા મળે છે મતલબ અહીંયા જે સાંદ્રતા છે એનો એક એકમ છે મોલ્સ પર કોષ એટલે કે એક કોષ ની અંદર એનું પ્રમાણ નિશ્ચિત હોય છે એકમ છે મોલ પર કોષ અથવા તો મોલ્સ પર લિટર હોય છે તો આમ અહીંયા નિશ્ચિત માત્રામાં જે જીવણુ જોવા મળે છે એ સતત એકબીજામાં પરિવર્તિત થતા રહે છે મતલબ કે અહીંયા જેવણુઓ છે જટિલ જીવણુઓ છે એની જરૂરિયાત ના હોય તો એની ધારો કે એક એક્ઝામ્પલ આપું કે આપણે ગ્લુકોઝ શર્કરા તમે બધા જ પરિચિત છો તો આ જે ગ્લુકોઝ છે મોનોસેકેરાઈડ છે શર્કરા એનું શરીરની અંદર પ્રમાણ વધી ગયું છે મતલબ તમે ડાયાબિટીસ નામનો વર્ડ સાંભળ્યો છે જેની અંદર શર્કરાનું પ્રમાણ વધી જતું હોય છે તો અહીંયા જે ગ્લુકોઝ છે એ આપણા શરીરની અંદર જરૂરી એક પદાર્થ છે પરંતુ કોઈ કારણસર અહીંયા ગ્લુકોઝ જે છે એનું પ્રમાણ વધી જાય છે તો હવે અહીંયા જે ગ્લુકોઝનું પ્રમાણ નિશ્ચિત રાખવા માટે એક અંતસ્ત્રાવ આવેલો હોય ઇન્સ્યુલિન કદાચ આ સાંભળેલો છે તો આ જે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય આપણા બોડીની અંદર ત્યારે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ગ્લુકોઝ ને ગ્લાયકોઝનમાં ફેરવે હવે ગ્લાયકોઝન શું છે બધા જ પરિચિત છો પોલીસેરાઈડ એટલે કે ઘણા બધા ગ્લુકોઝ ગ્લુકોઝના એન અણુ ઘણા બધે ગ્લુકોઝ ભેગા મળીને જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ બોડીની અંદર વધી જાય છે ત્યારે આ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ એને ગ્લાયકોજનમાં કન્વર્ટ કરે છે અને ગ્લાયકોજન એ શું છે પ્રાણીઓમાં સંગ્રહિત અથવા તો સંચિત ખોરાક બરાબર વધારાનો જે ખોરાક છે એનો સંગ્રહ થાય છે ગ્લાયકોજન સ્વરૂપે

પ્રાણી છે એને ની જરૂર પડશે તો શું થશે ગ્લુકાગોન નામનો અંતસ્ત્ર ગ્લાયકોઝન ફરીથી પાછા ગ્લુકોઝમાં કન્વર્ટ કરી દે છે તો આમ અહીંયા ગ્લુકોઝ એટલે કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં એટલે કે પોલીસ કન્વર્ટ થઈ જ થઈ શકે છે અને જ્યારે સરળ શર્કરાની જરૂર પડે એનું પ્રમાણ નહીં વધુ હોય ત્યારે અહીંયા જે છે જે જટિલ અણુ છે એમાંથી સરળ અણુઓનું કન્વર્ટ અથવા તો સરળ અણુઓ બની જાય છે જટિલ અણુઓમાંથી તો આમ જૈવ અણુઓની અંદર સતત પરિવર્તિત થયા કરે છે આ ખાલી એક સમજવા માટે એક્ઝામ્પલ છે આવી હજારો રાસાયણિક પ્રક્રિયાઓ શરીરની અંદર થતી હોય છે જે મેન્ટેન હોય ક્રમશ એની એક ચેઇન હોય છે જેનું વિશે તમે ચેપ્ટર નંબર તેર અને ચૌદમાં પ્રકાશ સંશ્લેષણ છે પછી શ્વસનની જે ક્રિયા છે એની અંદર પાચનની જે ક્રિયા છે એની અંદર તો આ બધાય જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશે આપણે જેમાં સરકારા મતલબ સરળ સરળ અણુમાંથી જટિલ અણુ કેવી રીતના બને છે અને જટિલ અણુમાંથી સરળ અણુ કઈ રીતના બને છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો અહીંયા એક એક્ઝામ્પલ માટે આ સમજાયું આવી હજારો રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે તો આવી રીતના જે સતત જીવાણુઓનું પરિવર્તન થતું રહે છે જેનું અમુક મતલબ કે અહીંયા ગ્લુકોઝ માંથી ગ્લાયકોઝનનું નિર્માણ થયું તો અહીંયા ગ્લુકોઝ જોડાય છે અહીંયા શું થાય છે ગ્લુકોઝ ઘણા બધાય અણુ શું થાય છે જોડાણ અને શું બનાયું ગ્લાયકોજન બનાયું તો એકબીજા સાથે અણુઓનું જોડાણ અથવા તો ગ્લાયકોજનનું સંશ્લેષણ અથવા નિર્માણ થયું એવું આપણે કહી શકીએ બરાબર નિર્માણ અથવા તો સંશ્લેષણ તો અહીંયા શું થયું ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બન્યું એટલે કે એનું નિર્માણ થયું અથવા તો એનું સંશ્લેષણ થયું તો આવી જે પ્રક્રિયા છે ચય ચય પ્રક્રિયા કહેવાય તો પ્રક્રિયાની અંદર શું થાય છે સંશ્લેષણ અથવા તો નિર્માણ અથવા તો કોઈ પણ કાર્બનિક દ્રવ્યનું અથવા કાર્બનિક પદાર્થનું નિર્માણ થાય તો એ ક્રિયાને શું કહેવાય ચય ક્રિયા કહે છે અને બીજું આપણે શું જોયું ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝનું નિર્માણ હવે અહીંયા પોલીસેકેટ છે એનું તૂટવું બરાબર અહીંયા ગ્લાયકોઝન તૂટીને જુદા જુદા ગ્લુકોઝ અણુઓનું નિર્માણ કરશે તો ગ્લાયકોઝન માંથી ગ્લુકોઝનું નિર્માણ થયું એની અંદર શું થયું ગ્લાયકોઝનનું વિખંડન થયું તૂટ્યું અહીંયા શું થયું ગ્લુકોઝ જોડાય છે જોડાય બને એટલે જય પ્રક્રિયા થઈ હવે અહીંયા શું થાય છે રિવર્સમાં તો ગ્લાયકોઝન છે એ તૂટે છે એટલે કે એનું વિખંડન થાય છે અને શું છે ગ્લુકોઝ બનાવે છે તો અહીંયા જે એટલે કે જટિલ શર્કરામાંથી સરળ શર્કરામાં જે નિર્માણ સરળ શર્કરામાં જે કન્વર્ટ થાય છે એને શું કે વિખંડન તો આ જે વિખંડન પ્રક્રિયા છે એટલે અપચય તો શોર્ટમાં કેવું હોય તો ચય ક્રિયા એટલે કોઈ પણ પદાર્થનું નિર્માણ અથવા તો સંશ્લેષણ અને અપચય ક્રિયા એટલે કે કોઈ પણ પદાર્થનું અથવા તો તો બરાબર આમ અણુઓની અંદર જે સતત પરિવર્તિત થતા રહે છે જેની અંદર વિખંડન અને નિર્માણ જેવી પ્રક્રિયાઓ સતત ચાલ્યા કરે છે આ ખાલી એક એક્ઝામ્પલ હતું સમજવા માટે આવી ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે જેના વિશે આપણે આગળ વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના ચય અને અપચય ક્રિયા થતી જોવા મળે છે તો આવી જે ક્રિયાઓ છે એને શું કહેવાય ચયા પચય ક્રિયા કહે છે જેની અંદર જે જેવી કણુઓ છે એનું રૂપાંતરણ થતું રહે છે એકબીજામાં દરેક જે જેવી કણુઓ છે એનું એકબીજામાં રૂપાંતરણ થતું રહે છે એના કેટલાક એક્ઝામ્પલ તમને લોકોને આપેલા છે બુકમાં જેની અંદર વાત કરીએ આપણે એમિનો એસિડ અહીંયા એમિનો એસિડ માંથી કાર્બન ડાયોક્સાઇડ હવે એમિનો એસિડ નું સ્ટ્રકચર તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ એમિનો એસિડ નું સ્ટ્રકચર શું છે તો એક આલ્ફા કાર્બન હોય એક બાજુ શું હોય કાર્બોક્ઝિલિક ગ્રુપ હોય એક બાજુ હોય એમિનો ગ્રુપ અને કાર્બનની ચાર સંયોજકતા છે તમને લોકોને ખ્યાલ છે એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયેલો હશે અને એક આર ક્રિયાશીલ સમૂહ આર ક્રિયાશીલ સમૂહ છે ત્યાં કોઈ પણ સમૂહ જોડાઈ શકે તો આ છે એમિનો એસિડ તો આ જે એમિનો એસિડ છે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ દૂર થાય અને માં રૂપાંતર થાય છે તો આ એક શું થઈ ગયું એક્ઝામ્પલ જેની અંદર શું થાય છે એમિનો એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે અને એમાઈનમાં રૂપાંતર થાય છે એવી જ રીતના જે ન્યુક્લિયો છે હવે ન્યુક્લિયોટાઇડ તમારા માટે નવો શબ્દ રહ્યો નથી તમને દરેકને ખ્યાલ છે કે ન્યુક્લિયોટાઈડ એટલે શું હશે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફેટ

તો અહીંયા જે ડાયસેકેરાઇટ્સ છે એની અંદર જે ગ્લાયકોસિડિક બંધ છે એનું હાઇડ્રોલિસિસ થવું એનું જળ વિભાજન થવું તો અહીંયા શું થાય છે તો ડાયસેકેરાઈડ્સનું હાઈડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન થશે એટલે શું મળશે બે મોનોસેકેરાઇટ્સ બરાબર એટલે અહીંયા ડાય મોનો મતલબ જટિલ શર્કરામાંથી સરળ શર્કરાનું નિર્માણ થાય છે ગ્લાયકોસિડિક બંધ જે ક્યાં આવેલું હોય બે મોનોસેકેરાઈડનું જોડાણ છે એ કોના વડે થયેલું હોય ગ્લાયકોસિડિક બંધ વડે થયેલું હોય તો આવી રીતના બે મોનો છે એ શું કરે છે ડાયસેકેરાઈડ નું નિર્માણ કરતા હોય છે કયા બંધ દ્વારા ગ્લાયકોસિડિક બંધ દ્વારા તો હવે આ જે ગ્લાયકોસિડિક બંધ છે એનું હાઇડ્રોલિસિસ થશે એટલે કે જળ વિભાજન થશે અને શું બનાવશે બે મોનોસેકેરાઈડ્સ બનાવશે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો જે જૈવિક અણુઓ છે એનું નિર્માણ અથવા તો વિખંડન જેવી ક્રિયાઓ થતી જોવા મળે છે જેની અંદર આ જે ચયાપચી પ્રક્રિયાઓ છે એકલી થતી નથી બરાબર અહીંયા જે ચયાપચી ક્રિયાઓ છે એને થવા માટે જે એકબીજા સાથે જોડાયેલી શૃંખલાઓ છે એના દ્વારા થતી હોય છે જેને આખું જે કોઈ પણ ચયાપચય ક્રિયાઓ છે એનું કઈક મહત્વ રહેલું હોય તો જ એ ચયાપચીક ક્રિયાઓ થતી હોય છે જેમ કે આપણે વાત કરીએ શ્વસનની ક્રિયા શ્વસનની ક્રિયા એક એવી ક્રિયા છે કે જેની અંદર જે શર્કરા છે ધારો કે ગ્લુકોઝ છે આપણે શ્વસન શા માટે કરીએ છીએ શક્તિ મેળવવા માટે કરીએ છીએ બરાબર અહીંયા એક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે ચયાપચય ક્રિયાઓ છે એની અંદર જેમાં જે ચય ક્રિયા છે તો આ જે ચય ક્રિયામાં શું થાય છે શક્તિ જે છે એનો સંગ્રહ થતો હોય મતલબ અહીંયા શક્તિનો ઉપયોગ થશે વપરાશ થશે અને એની કોઈ પણ જે ક્રિયા છે એની અંદર સંગ્રહ થતો હોય જેમ કે પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ એ એક એવી ક્રિયા છે કે જે વનસ્પતિની અંદર ખોરાકનું નિર્માણ કરવા માટે થાય છે તો અહીંયા જે વનસ્પતિ છે એનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય છે જેની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં બધી જ પ્રક્રિયા ચોય એટલે કે નિર્માણ થાય છે ખોરાકનું અને અહીંયા ચોય પ્રક્રિયામાં શક્તિનો સંગ્રહ અથવા તો ઉપયોગ થતો હોય છે જ્યારે અપચય ક્રિયાની અંદર વાત કરીએ તો અપચય ક્રિયામાં એક્ઝામ્પલ લઈએ શ્વસન જેની અંદર શક્તિનું અથવા તો જે ઉર્જા છે એ મુક્ત થતી હોય છે મુક્ત મુક્ત થતી હોય છે તો અંદર થશે એટલે કે જે શક્તિ છે એ મુક્ત થાય છે અને ક્રિયાની અંદર ઉર્જા અથવા તો શક્તિનો સંગ્રહ થતો હોય છે તો આવી રીતના જે ચયાપચય ક્રિયાઓ છે એની એક નિશ્ચિત શ્રૃંખલાઓ દ્વારા જોડાયેલી હોય છે જેની અંદર વિવિધ તબક્કાઓ જોવા મળે છે કોઈ કોઈ એક એક રાસાયણિક પ્રક્રિયા છે એને અથવા તો અપચય ક્રિયા સાથે લેવા દેવા નથી મતલબ કે અહીંયા જે ચય અને અપચય ક્રિયા છે જોડે જોડે થતી હોય છે એટલા માટે આપણે એને ચયા પચય પથ કહીએ છીએ બરાબર તો આવી રીતના ચયા પચય ક્રિયાઓ જોવા મળે છે જે ચયાપચય પથ છે એ રેખીય અથવા તો વર્તુળાકાર હોય છે મતલબ એક પ્રકારની એક સાયકલ જોવા મળે છે જેની અંદર આખો એક પથ જોવા મળે ધારો કે શ્વસનની પ્રક્રિયા છે જેની અંદર આપણે ગ્લાયકોલિસિસ નામનો તબક્કાની વાત કરીએ તો આ ગ્લાયકોલિસિસ નામના તબક્કામાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થતું હોય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે એસિડનું નિર્માણ છે જે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા થશે બરાબર એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સાથે ફોસ્ફેટ જોડાઈ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ બનાવે છે એમાંથી આઇસોમરેજ નામનો જે ઉત્સેચક છે એના દ્વારા ગ્લુકોઝ એ ફ્રુક્ટોઝમાં એટલે કે એનો મોનો આઈસોમરેજ છે ફ્રુક્ટોઝ ફેરવે છે આવી જ રીતના ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ છે એની સાથે ફરીથી એક ફોસ્ફેટ જોડાય છે એટલે ફ્રુક્ટોઝ સિક્સ બાય ફોસ્ફેટ બને છે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે ગ્લાયકોલિસિસ વિશે ડિટેલમાં વાત નહીં કરતા ઇન શોર્ટ એવું કહીશ કે ગ્લુકોઝમાંથી પાયરુિક એસિડ બનાવવા માટે જે દસ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ રેખીય અથવા તો વર્તુળાકાર સ્વરૂપે હશે અને આ દસ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ છેલ્લે આપણને પાયરુવિક એસિડ મળશે અને અહીંયા જે વિવિધ પ્રક્રિયાઓ થાય છે એની અંદર સૌ પ્રથમ તો શક્તિનો વપરાશ થશે અને ત્યારબાદ જે પાંચ બીજી રાસાયણિક પ્રક્રિયાઓ છે એની અંદર શક્તિ મુક્ત થાય છે અને ગ્લાયકોલિસિસ ની અંદર સૌપ્રથમ પ્રથમ બે એટીપી ના અણુ વપરાય છે એટલે કે શક્તિનો વપરાશ થાય છે અને એની અંતમાં આપણને છ એટીપીના અણુ મળે છે તો આયુર્વેદના ટોટલ જે છ એટીપી ના અણુ છે એમાંથી વપરાશ બાદ કરીએ તો આપણને નેટ જે એટીપી છે ચાર એટીપી આપણને મળે છે તો ઇન શોર્ટ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાથી આપણને ચાર એટીપીના અણુ જે ચોખા એકદમ જે વપરાશ છે બાદ કર્યા બાદના અણુ મળે છે એટલે કે અહીંયા ગ્લાયકોલિસિસ ની અંદર ઉર્જા મુક્ત થાય છે એવું કહેવાય તો આ જે દરેક પ્રક્રિયા છે જે ચયાપચય પ્રક્રિયા છે એ કઈક વર્તુળાકાર અથવા તો રેખે સ્વરૂપે પથ અથવા તો રાસાયણિક પ્રક્રિયા છે સ્ટેપ સ્ટેપ બાય જોવા મળે છે જેને આપણે શરીર ઘટકોની ગતિક અવસ્થા કહીએ છીએ બરાબર અને આ જે શરીર ઘટકોની ગતિક અવસ્થા છે જે રાસાયણિક ક્રિયા છે એ થવા માટે એને કોઈક એવી વસ્તુ જોવે કે જેને ઉત્પેરિત કરી શકે મતલબ એની જે રાસાયણિક પ્રક્રિયા થવાની જે અવસ્થ ગતિ છે એમાં વધારો કરવાનો અથવા તો ઝડપી બનાવવું પડે તો અહીંયા દરેક રાસાયણિક પ્રક્રિયા છે એને ઝડપી બનાવવી પડે તો આજે ઝડપી બનાવવાની એટલે કે ઉત્પ્રેરિત કરવાની જે ક્રિયા છે એટલે કે પ્રક્રિયા જે છે આગળ વધારવાનું કાર્ય કોણ કરે છે તો એની માટે દરેક જે રાસાયણિક પ્રક્રિયા છે જેમ કે અત્યારે વાત કરી જેની અંદર કેઝમાંથી આપણે પેલા તો ફોસ્ફેટ જોડાય ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ બનાવવો પડે અને ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાંથી આઈસોમરે ઉત્સેચક જે છે એના દ્વારા ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ બને છે તો આ જે ત્રણ સ્ટેપ છે એને આગળ વધારવાનું કાર્ય એટલે કે જે ચયાપચી રૂપાંતરણની જે ગતિ છે એને વધારવા માટે એની અંદર એક પ્રોટીનની જરૂર પડે છે જેની અંદર જે પ્રોટીન છે એની અંદર ઉત્પ્રેરણની ક્ષમતા હોય છે મતલબ ઉત્પ્રેરણ એટલે કે પ્રક્રિયાને ઝડપી બનાવી અથવા તો આગળ વધારવી અથવા તો એનો જે પ્રક્રિયાનો સમય છે એને ઘટાડવો બરાબર તો જ પ્રક્રિયા ઝડપી બનશે તો આ જે ઉત્પેદનની ક્ષમતા છે એ એક પ્રોટીન હોય અને આ જે છે એને કહેવાય ઉત્સેચક તો અહીંયા જે ઉત્સેચક છે એ દરેક પ્રોટીનના બનેલા હોય છે તો આ જે પ્રોટીન છે જેને શું કહીશું આપણે ઉત્સેચક તો આ જે ઉત્સેચક અથવા તો એન્ઝાઈમ છે ઉત્સેચકનું બીજું નામ એન્ઝાઇમ તો ઉત્સેચક અથવા તો એટલા જ પ્રમાણમાં આપણને ઉત્સેચક પાછા મળે છે પરંતુ આ જે ઉત્સેચક છે શું કરશે તો જે રાસાયણિક પ્રક્રિયા છે એને ઝડપી બનાવશે અને પછી આપણને જે ઉત્સેચક વપરાણો છે એ પાછો મળી જાય છે તો આવી રીતના દરેક પ્રક્રિયાની અંદર કોઈક ને કોઈક ઉત્સેચક ઉત્સેચક છે જે આપણે ચેપ્ટરમાં જોવાના છે તો આ જે પ્રોટીનના બનેલા ઉત્સેચક છે એનું કામ છે પ્રક્રિયાને ઝડપી બનાવવાનું બરાબર તો આવી રીતના દરેક જે જીવણોની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે જેની અંદર કોઈક ને કોઈક ઉત્સેચક ભાગ લેતા હોય છે ત્યારબાદ વાત કરીએ આપણે જીવનનો ચયાપચયિક આધાર મેટાબોલિક બેઝિસ ફોર લિવિંગ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ચયાપચય ક્રિયા છે શા માટે જરૂરી છે ચયાપચય ક્રિયાઓ એટલે કે જીવન માટેનો જે ચયાપચય આધાર છે એટલે શું એવી રીતના તમને ક્વેશ્ચન પૂછાય બરાબર સમજાવું કે જીવન માટેનો જે ચયાપચય આધાર છે એટલે શું તો અહીંયા આપણે ચયાપચય વિશે વાત કરી કે ચયા એટલે ચય અને અપચય ચય એટલે કે સંશ્લેષણ થવું અથવા તો નિર્માણ થવું અપચય એટલે વિખંડન થવું અથવા તો તૂટવું તો અહીંયા શું થાય છે સામાન્ય ઘટકો એટલે કે સરળ સરળ પદાર્થ બરાબરમાંથી જટિલ ઘટકો બનાવો અને જટિલ ઘટકોમાંથી સરળ પદાર્થ બનાવો આ સિમ્બોલ તમને યાદ હશે કે રિવર્સેબલ નું છે બરાબર એટલે કે સામાન્ય ઘટકોમાંથી આપણે જટિલ ઘટકો પણ બનાવી શકીએ અને જટિલ ઘટકોમાંથી આપણે સામાન્ય ઘટકો પણ બનાવી શકીએ જેમ કે આપણે ગ્લુકોઝ છે એમાંથી આપણે ગ્લાયકોઝન બનાવી શકીએ ગ્લુકોઝ છે મોનોસેકેરાઈટ એટલે કે સરળ પદાર્થ ગ્લાયકોજન છે પોલીસેકેરાઈટ એટલે જટિલ પદાર્થ હવે આ જ ગ્લાયકોજન આપણે ગ્લુકોઝ પણ બનાવી શકીએ એટલે કે જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થ પણ બનાવી શકીએ તો આ જે ક્રિયા છે એ છે ચયા જેની અંદર ચય અને નીચેનું છે અપચય બરાબર તો આ જે ક્રિયા છે એને શું કહેવાય ચયા તો સૌપ્રથમ પ્રક્રિયામાં જે સંશ્લેષણ પથ જેની અંદર આપણે સંશ્લેષણ કરવાનું છે અથવા નિર્માણ કરવાનું છે એને શું કે પથ કેશું એ જ વાત છે આપણે આગળ કરી ચૂકીએ કે બીજી પ્રક્રિયામાં શું થતું હોય વિખંડન થતું હોય એટલે કે આ જ ગ્લુકોઝમાંથી સોરી ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન એટલે કે ચોય અને ગ્લાઇકોજનમાંથી ગ્લુકોઝ એટલે કે અપચય તો બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી અપચય પથ વિદ્યાર્થી મિત્રો આ જે લાઈન છે યાદ રાખવા માટે આ એક એક્ઝામ્પલ તમે લોકો ટેક્સ્ટબુક નોટ કરી લેજો બરાબર એટલે ઈઝીલી તમને લોકોને યાદ રહી જશે કે શું કહેવા માંગે છે ચય એટલે અપચય એટલે શું બરાબર જેની અંદર ચય પથમાં શક્તિ વપરાય છે એટલે કે ધારો કે આપણે પ્રકાશ સંશ્લેષણ લઈએ જેની અંદર શક્તિ શું થશે વપરાશે એટલે કે એટીપી નો સંગ્રહ થાય છે બરાબર આ એટીપી શું છે હમણાં કહું જેની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે પથમાં શક્તિ વપરાય છે આ એક બીજું એક્ઝામ્પલ છે મારી રીતે આપ્યું છે પ્રકાશ સંશ્લેષણ એની સિવાય ટેક્સબુક ની અંદર જોઈએ તો બે એમએ એસિડ લીધા છે બે એમએ નું એસિડ માંથી શું બનશે પ્રોટીન બનશે બરાબર આપણે એમિનો એસિડ ઘણા બધા ભેગા મળીને શું બનાવે પ્રોટીન બનાવે છે તો અહીંયા જે એમિનો એસિડ છે એને એકબીજા સાથે જોડાવા માટે શક્તિની જરૂરિયાત રહે છે તો આ જે શક્તિની આવશ્યકતા છે એટલે કે જરૂરિયાત છે શક્તિ એટલે કે એટીપી બરાબર તો અહીંયા બે એમિનો એસિડને જો જોડાવા માટે એટીપીની જરૂર પડે છે અને શું બનાવે છે પ્રોટીન એટલે કે અહીંયા એમિનો એસિડ છે મોનોમર અને પ્રોટીન છે પોલીમર મતલબ અહીંયા મોનોમર મતલબ સરળ સર્કરા સોરી સર્કરા નહીં કહો સરળ પદાર્થ છે અને પોલીમર એટલે જટિલ પદાર્થ તો સરળમાંથી જટિલ બનવું એટલે ચોય અને એની અંદર શું જરૂર પડે શક્તિની આવશ્યકતા રહે જ્યારે અપચયમાં વાત કરીએ તો અપચયમાં શું થશે શક્તિ મુક્ત થશે એટલે કે આગળ આપણે વાત કરીએ જ છે તો અહીંયા શું થાય છે ધારો કે ગ્લુકોઝ છે મનુષ્યના કંકાલ સ્નાયુ એટલે કે તમને એક એક્ઝામ્પલ આપીશ પેલા આ એક અજારક શ્વસન છે જેની અંદર ઓક્સિજનની જરૂર પડતી નથી કદાચ તમે નવ દસ માં જોઈ ગયા હશો તો આ જે કંકાલ સ્નાયુ છે એની અંદર ગ્લુકોઝમાંથી લેક્ટિક નિર્માણ ક્યારે થાય તો તમે લોકો એકદમ ઝડપીથી દોડો ત્યારે તમને પગની અંદર એકદમ સોજો આવી જાય છે જેને તમે ગોટલા ચડી ગયા એવું પણ કહો છો બરાબર તો આ જે કંકાલ સ્નાયુ છે પગની અંદર જે સ્નાયુ આવેલા છે એની અંદર જ્યારે આપણે ખૂબ જ ઝડપથી દોડવાની પ્રક્રિયા થતી હોય ત્યારે ઓક્સિજનની અછત છે અને ઓક્સિજનની અછત અથવા તો ગેરહાજરીના કારણે એ જે કંકાલ સ્નાયુ છે અથવા પગના જે સ્નાયુ છે એની અંદર અજારક શ્વસન થાય અને અજારક શ્વસનને લીધે જે ગ્લુકોઝ છે એમાંથી લેક્ટિક એસિડ બની જાય અને આ લેક્ટિક એસિડને લીધે તમને પગમાં સોજો આવે છે અથવા આપણે નોર્મલ ભાષામાં એને ગોટલા ચડે એવું પણ કહીએ છીએ તો આ જે શું છે તો એને લેક્ટિક એસિડ તમારે કંકલ અંદર જમા થઈ જાય છે તો આ લેક્ટિક એસિડના લીધે શું થાય છે સોજો આવી જતો હોય છે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આ જે લેક્ટિક એસિડ છે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ નું નિર્માણ થાય છે ગ્લુકોઝ છે સરળ સરળ સર કરોરી ગુકોઝ છે એ એક કાર્બોધિત છે અને આ લેક્ટિક લેક્ટિક એસિડ એક એસિડ છે બરાબર અહિયાં ગ્લુકોઝનું વિખંડન થાય છે અને એમાંથી લેક્ટિક એસિડ બને છે બરાબર અહીંયા જ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ માટેનું ચરણોમાં પૂર્ણ થશે એટલે કે દસ પ્રકારનું જે દસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે ગ્લુકોઝ માંથી દસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થશે અને લાસ્ટમાં આપણને લેક્ટિક એસિડ મળે છે તો આવી રીતના જે એસિડ છે ગ્લુકોઝનું વિખંડન થવું ભંગાણ થવું એને શું કહેવાય ગ્લાયકોલિસિસ ગ્લાયકો એટલે લિસિસ એટલે વિખંડન બરાબર ગ્લુકોઝનું વિખંડન થવું તો આવી રીતના ગ્લાયકોલિસિસ ની અંદર વિખ ગ્લુકોઝનું વિખંડન થઈને લેક્ટિક એસિડ બને છે કંકાલ સ્નાયુમાં પ્રાણીના કંકાલ સ્નાયુમાં આ પ્રકારની ક્રિયા થતી જોવા મળે છે જેને કહેવાય અપચય ક્રિયા જેમાં શું થાય છે શક્તિ મુક્ત થાય છે અહીંયા ગ્લાયકોલિસિસની અંદર ટોટલ ચોખ્ખા ચાર એટીપી ના અણુ મળે આ બધું તમારે અત્યારે યાદ રાખવાની જરૂર નથી આપણે ચેપ્ટર નંબર ચૌદ ની અંદર જોવાનું છે ડિટેલમાં આખું ગ્લાયકોલિસિસ જે પથ છે એના વિશે વાત કરવાની છે અહીંયા ખાલી આપણને અપચય ક્રિયા કોને કહેવાય એ સમજવું જરૂરી છે તો આવી રીતના ક્રિયાઓમાં ક્રિયા છે એની અંદર શક્તિનો સંગ્રહ થાય છે ને અપચય ક્રિયામાં શક્તિ મુક્ત થાય છે તો અહીંયા જે શક્તિ કહીએ છીએ અથવા તો જે પોષક દ્રવ્યોનું અવનતવું તૂટવું જેની અંદરથી શું થાય છે શક્તિ મુક્ત થતી હોય તો આ જે શક્તિ મુક્ત થાય છે આપણે વાત કરીએ એટીપી એટીપી તો આ એટીપી શું છે શક્તિનું ચલણ છે બરાબર એટલે કે એટીપી નો એક અણુ એટલે એક ઉર્જા કહેવાય એવી રીતના કેલરીમાં તમે ઉર્જા માપી શકો અથવા તો એટીપીના અણુઓની રીતે પણ તમે ઉર્જા માપી શકો ટોટલ સજીવની અંદર ગ્લુકોઝ માંથી એક ગ્લુકોઝ બરાબર છત્રીસ એટીપી મળે છે છત્રીસ એટીપી બને બરાબર એટલે કે છત્રીસ એટીપી ના અણુમુક્ત થાય શ્વસનની પ્રક્રિયામાં શ્વસનની જે પ્રક્રિયા થાય છે મનુષ્યની અંદર એક ગ્લુકોઝ તમને છત્રીસ એટીપી મળે અને આ એટીપી એટલે શક્તિનું એક ચલણ એનું ફૂલ ફોર્મ છે એડિનો સાઇન ટ્રાય ફોસ્પીટ એડીનો સાઇન ટ્રાયફોસ્પેટ બરાબર તો આવી રીતના જે સચિવ છે એની અંદર ચયા ક્રિયાઓ જોવા મળતી હોય છે